विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 विषय हिंदी में पाठ 5 નું રિવિઝન કરશું। पाठ 5 એનું નામ છે સુબહ। સુબહ એટલે એનું ગુજરાતી થાય સવાર। તો આ પાઠ આપણે એક વખત જોઈ લીધો છે, એ પાઠનું વ્યવસ્થિત આપણે બોર્ડ ઉપર શબ્દાર્થ પર લખી લીધા છે, ભાષાંતર પર લખી લીધેલું છે અને સ્વાધ્યાયના પ્રશ્નો પર આપણે લખી લીધા છે। એટલે ફરીથી આ પાઠનું રિવિઝન કરવામાં આપણે ટૂંકમાં પાઠ સમજશું અને આ બુકમાંથી આ બધા શબ્દાર્થ ભાષાંતર અને સ્વાધ્યાય એક જોઈ લેશું। સુબહ, સુબહ એટલે કે સવાર। તમને ખબર છે કે આપણે છે એ સ્વર ઉપરથી પાઠ આવે છે, એટલે કે આપણે હસ્વ ઉ, હસ્વ ઉ વાળું વાક્ય કોઈ ચાલશે એટલે હસ્વ ઉ પરથી આવે સુબહ। એટલે કે આ પાઠમાં બધા શબ્દો અને વાક્યો કેવા હશે, તો કે હસ્વ ઉ વાળા શબ્દો અને વાક્યો હશે, આપણે હવે તે શીખવાના છે। સુબહ એટલે કે સવાર। તમને ખબર છે કે ગામડામાં સવારનું વાતાવરણ અલગ હોય, શહેરમાં સવારનું વાતાવરણ અલગ હોય, એ રીતના એક સવારની વાત કરવામાં આવી છે કે જ્યારે સવાર સૂર્ય ઉગે અને સવાર પડે ત્યારે બધામાં વાતાવરણ અલગ અલગ હોય છે। આપણે શહેરમાં વાતાવરણ કેવું હોય, તો કે સવાર પડે એટલે બધા લોકો છે એ ઉઠે, બ્રશ કરે, નાસ્તો કરે અને પછી પોતપોતાના વાહન લઈ અને પોતપોતાના કામ ધંધે લાગી પડે છે। પણ ગામડામાં પણ એ રીતના અલગ પ્રકારનું વાતાવરણ હોય છે। ગામડામાં સવાર પડે એટલે બધા પક્ષીઓ છે એ પોતાનું મધુર સ્વરે ગીતડા ગાવા માંડે છે, ચહેક ચહેક કરવા માંડે છે, બધા પક્ષીઓ આમથી આમ ફરવા માંડે છે। આપણા શહેરમાં તો એવા વધુ પક્ષીઓ જોવા મળતા નથી, કેમ કે વૃક્ષો ઓછા હોય છે એટલા માટે। પણ ગામડામાં તો વૃક્ષો ઘણા બધા હોય છે, ખેતીવાડી પણ હવા ઉજાસ વાળી જમીન હોય છે, વાતાવરણ ગામડાનું અલગ હોય છે, એટલા માટે ત્યાં પક્ષીઓનો નકરો અવાજ આવતો હોય છે। પછી આ બળદ ને એ બધા છે એ બધા લોકો ખેડૂતો છે પોતાના બળદ ગાડા લઈ અને ખેતી વાડીએ જતા હોય છે, પછી ભજન ગાતા હોય છે મંદિર, ગામડામાં જે મંદિર હોય ને દરરોજ સવારે ભજન ગાતા હોય છે, ભજન ગવાતા હોય છે। તો એ રીતના ગામડાનું વાતાવરણ અલગ હોય છે અને શહેરનું વાતાવરણ પણ અલગ હોય છે। એવા બે આપણે સવારની વાત કરવામાં આવી છે કે સવારે ગામડામાં શું હોય છે, સવારે શહેરમાં શું હોય છે। ચલો હવે આપણે આ બુકમાંથી ચિત્ર પણ જોઈ લઈએ અને પાઠનું રિવિઝન પણ કરી લઈએ। ચલો ઉ વાળો, હસ્વ ઉ વાળા શબ્દો, કોને જ્યારે હસ્વ ઉ લાગે ત્યારે હસ્વ ઉ બની જાય છે। ઉલ્લુ, ઉલ્લુ એટલે કે ઘુવટ, અને કુદાલ, કુદાલ એટલે કે કોદારી। સુબહ એટલે કે સવાર, જો અહીંયા સવારનું ચિત્ર આપેલું છે, આ ગામડાનું ચિત્ર આપેલું છે અને આ છે એ શહેરનું ચિત્ર આપેલું છે। જો ગામડાના ચિત્રમાં કેમ છે, તો કે સૂર્ય ઉગે છે, પક્ષીઓ આકાશમાં ઉડે છે, પોતાનો મધુર અવાજે ગીત ગાય છે, ઢોર ઢાખર લઈ અને ખેડૂતો પોતાની ખેતીવાડીએ કામમાં લાગી જાય છે। અને શહેરમાં શું છે, તો કે શહેરમાં બધાએ ઉઠીને બ્રશ કરે છે, નાસ્તો કરે છે, એ રીતના શહેરનું ચિત્ર આપેલું છે। સુબહ હુઈ, સુબહ એટલે સવાર, હુઈ એટલે થઈ, સવાર થઈ। સબ જગ ઉજાલા હુવા, સબ જગ એટલે કે બધી જગ્યાએ, ઉજાલા એટલે અંજવારું, હુવા એટલે થયું, બધી જગ્યાએ અંજવારું થયું। હર તરફ ખુશી છા ગઈ, હર તરફ એટલે કે બધી બાજુએ, ખુશી એટલે ખુશી, છા ગઈ એટલે કે છવાઈ ગઈ, બધી બાજુએ ખુશી છવાઈ ગઈ। સુધાકર જગા, સુધાકર એ આ છોકરાનું નામ છે, આ છોકરો છે એનું નામ સુધાકર છે, એ છોકરો શહેરમાં રહે છે, એટલે કે સુધાકર જગા એટલે કે સુધાકર જાગ્યો। ઉઠકર મુખ સાફ કિયા, ઉઠકર મુખ સાફ કિયા, ઉઠીને મુખ એટલે મોં અથવા તો મોઢું, સાફ કિયા એટલે કે સાફ કર્યું, ઉઠીને શું કરે છે, તો કે બ્રશ કરે છે એટલે કે મોઢું સાફ કરે છે। તાજા તાજા ગુલાબજાંબુ ખાયા, તાજા તાજા એટલે કે તાજું તાજું, ગુલાબજાંબુ એટલે કે ગુલાબજાંબુ, ખાયા એટલે કે ખાધું, તાજું તાજું ગુલાબજાંબુ ખાધું। સુધાકર શું કરે છે કે ઉઠીને પહેલાં મોઢું ધોવે છે અને પછી તાજું તાજું ગુલાબજાંબુ ખાય છે। પઢો એટલે કે વાંચો, સુબહ એટલે સવાર, ઉજાલા એટલે અંજવારું, હુવા એટલે થયું, ખુશી એટલે ખુશી, સુધાકર એટલે કે સુધાકર, મુખ એટલે કે મો અથવા તો મોઢું, અને ગુલાબજાંબુ એટલે કે ગુલાબજાંબુ। ચલો આ પાઠના શબ્દાર્થ છે આપણે બોર્ડ ઉપર લખાવાઈ ગયા છે, હવે આપણે બુકમાંથી જોઈ લઈએ। ઉલ્લુ, ઉલ્લુ એટલે કે ઘુવડ। સુબહ, સુબહ એટલે કે સવાર। કુદાલ, કુદાલ એટલે કે કોદારી, જે ખેતી કામમાં મદદમાં આવે એને કહેવાય કોદારી, હવે તો ટ્રેક્ટર આવી ગયા એટલે કોદારીની વધુ જરૂર પડતી નથી। ઉજાલા હુવા એટલે કે અંજવારું થયું। ખુશી એટલે કે ખુશી અથવા તો આનંદ।
મુખ એટલે મોં અથવા તો મોઢું, સબજગ એટલે કે બધી જગ્યાએ. હવે ભાષાંતર, પહેલાં આપણે ગુજરાતીમાં ભાષાંતર કરશું, પછી હિન્દીમાં કરશું. સુબહ હુઈ એટલે કે સવાર થઈ, સબજગ ઉજાલા હુઆ બધી જગ્યાએ અંજવારું થયું, હર તરફ ખુશી છા ગઈ બધી જગ્યાએ ખુશી છવાઈ ગઈ, સુધાકર જગા સુધાકર જાગ્યો, ઉઠકર મુખ સાફ કિયા ઉઠીને મોં સાફ કર્યું, તાજા તાજા ગુલાબજાંબુ ખાયા તાજા તાજા ગુલાબજાંબુ ખાતા. ચલો હવે આપણે ગુજરાતી કર્યું, હવે આપણે ગુજરાતી હશે એનું આપણે હિન્દી કરશું. સવાર થઈ એનું હિન્દી થાય સુબહ હુઈ, બધી જગ્યાએ અંજવારું થયું, સબ જગ ઉજાલા હુઆ બધી જગ્યાએ ખુશી છવાઈ ગઈ, સબ હર તરફ ખુશી છા ગઈ, સુધાકર જાગ્યો સુધાકર જગા, ઉઠીને મોં સાફ કર્યું ઉઠકર મુખ સાફ કિયા, તાજા તાજા ગુલાબજાંબુ ખાધા તાજા તાજા ગુલાબજાંબુ ખાયા. ચલો હવે આ પાઠના સ્વાધ્યાયના ચાર પ્રશ્નો જોઈ લઈએ. સબ જગ ક્યાં હુઆ, તો કે સબ જગ ઉજાલા હુઆ, હર તરફ ક્યાં છા ગઈ, હર તરફ ખુશી છા ગઈ, સુધાકરને ઉઠકર ક્યાં સાફ કિયા, સુધાકરને ઉઠકર મુખ સાફ કિયા. હવે આમાં કોઈ મો કે મોઢું લખશો તો એ ખોટું પડશે, મુખ હિન્દીમાં મુખ જ લખવાનું. સુધાકરને ક્યાં ખાયા, સુધાકરને તાજા તાજા ગુલાબજાંબુ ખાયા. હવે તમે ખાલી ગુલાબજાંબુ લખો તો અડધો માર્ક કપાય જાય, ખાલી ગુલાબજાંબુ નહીં, કેવું ગુલાબજાંબુ, તાજા તાજા, તાજું તાજું ખાધું હતું એટલે કે તાજા તાજા ગુલાબજાંબુ ખાયા આખે આખું લખવાનું. ચલો આપણે પાઠ 5 ના સપ્તાહ જોઈ લીધા, મૂળમાંથી ભાષાંતર હિન્દીમાં અને ગુજરાતીમાં જોઈ લીધું અને આ પાઠ